तो ब्रिटेनના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ સાથે જ ગુજરાતની મુલાકાતે આવનારા બોરિસ જોન્સન બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બનશે। બોરિસ જોન્સન અમદાવાદથી તેમની ભારત યાત્રા શરૂ કરશે। તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનનું સ્વાગત કરશે। તો અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનના પીએમ બોરિસ જોન્સનની ફ્લાઇટ પહોંચી ગઈ છે। राज्यपाल अने मुख्य प्रधान अमदावाद एरपोर्ट पर पहुंची गया छे। महत्वनुं छे के अमदावाद मां उद्योगपतिओ साथे तेओ मुलाकात करवाना छे अने हाल तो तेमनी जे फ्लाइट छे ते अमदावाद एरपोर्ट पर पहुंची गई छे। मुख्य प्रधान अने राज्यपाल बोरिस जोनसन ना स्वागत माटे एरपोर्ट पर उपस्थित छे। तो ब्रिटेनना प्राइम मिनिस्टर बोरिस जोनसन गुजरातना मेहमान बन्या छे अने तेमना गुजरातना प्रवास दरमियान तेओ अनेक एवा कार्यक्रममां उपस्थित रहेवाना छे અને અનેક એવા કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તેઓ અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લેવાના છે। તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે જવાના છે। મહત્વનું છે કે હાલ તો તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે કે જ્યાં તેમનું મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સ્વાગત કરશે। એરપોર્ટથી સીધા જ તેઓ હયાત હોટેલ રવાના થઈ જશે। યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે વિશેષ પ્રકારે તૈયારીઓ છે તે એરપોર્ટ રોડથી લઈને ગાંધી આશ્રમ કે જ્યાં તેઓ નીકળવાના છે ત્યાં કરવામાં આવશે। જે પ્રકારે આ જોઈ શકાય છે કલાકારો પોતાની કલા જે છે તે રજૂ કરી રહ્યા છે। આ જ પ્રકારે આખા રૂટની અંદર 45 જેટલા સ્ટેજ જે છે તે બનાવવામાં આવશે જ્યાં અલગ અલગ સંસ્કૃતિ ઉપર એક પરફોર્મન્સ જે છે તે દર્શાવવામાં આવશે। જેના રિહર્સલ જે છે તે વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ પણ પ્રકારની ચૂક જે છે તે ન રહી જાય। વિશેષ પ્રકારે કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ અતિથિ બહારથી આવતા હોય છે ત્યારે તેમના સ્વાગત માટે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તે જ વસ્તુ આ વખતે બોરિસ જોન્સનના પ્રવાસ દરમિયાન પણ અહીંયા જોવા મળી રહી છે। કલાકારો સાથે વાત કરશું, કયું પરફોર્મન્સ તમે અહીંયા રજૂ કરી રહ્યા છો, કેવી તૈયારીઓ? બસ આજે જ્યારે બ્રિટનના વડાપ્રધાન અહીંયા પધારી રહ્યા છે ત્યારે આપણી ગુજરાતી સંસ્કૃતિને રજૂ કરવા માટે અમે એક અમારા તરફથી નાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમના સ્વાગત માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ અને અમારી જેમ ઘણી જગ્યાએ આવી રીતે ગરબાથી તેમનું સ્વાગત થશે। યુકેના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન એમની સામે પરફોર્મન્સ કરવું અહીંયાથી નીકળે ત્યારે એક મનમાં થોડુંક ખોયું હોય કે બીક હોય કે કંઈક ચૂક ના રહી જાય, કંઈક ભૂલ ના થાય, પરફોર્મન્સ સારું થાય? અમે અમારી તરફથી પૂરો પ્રયત્ન કરીએ છીએ। એક ગર્વની ભાવના છે કે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી દેશ માટે આટલું કરી રહ્યા છે તો અમે પણ એમની સાથે જ એમને દેશના વાસી થઈને એમનું સ્વાગત કરવા ઉત્સુક છીએ। એટલે કે કલાકારો પણ અહીંયા ઉત્સુક છે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે। અન્ય સાથે વાત કરીશું કે જેઓ અહીંયા કલાકારોને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે, આપ શું કહેશો, કેવા પ્રકારની તૈયારીઓ? જ્યારે આપણા બ્રિટનના પ્રેસિડેન્ટ ભારતના મુલાકાતે આવતા હોય ત્યારે એક હરખ તો થતો જ હોય, સાથે સાથે સાંસ્કૃતિક નજરાણો એમની સમક્ષ અમે રજૂ કરીએ છે। ખરેખર આનંદ થાય છે કે આવું એક માહોલ ઊભું થયું છે અને એક અહીંયાથી સારી છબી લઈને જાય ભારતની, એ અમારો આશય છે। આ એક જ જગ્યાએ તમે આ શીખવાડી રહ્યા છો કે બીજા કોઈ સ્ટેજ ઉપર પણ તમે શીખવાડી રહ્યા? અમે એક આ જગ્યાએ શીખવાડી રહી, આના સિવાય પણ અન્ય ઘણા બધા સ્ટેજ છે જ્યાંથી પીએમ સાહેબ મહેમાનને લઈને નીકળશે ત્યાંથી લઈને રોડ સુધીનો આખો રોડ શો છે। શું વસ્તુ તમે અહીંયા દર્શાવી રહ્યા છો? પ્રાચીન અને અર્વાચીન ગરબાના અલગ અલગ સ્ટેપ્સ છે। પ્રાચીન અર્વાચીન ગરબાના સ્ટેપ જે છે તે અહીંયા દર્શાવવામાં આવી રહ્યા છે, જે જ્યારે અહીંયા બોરિસ જોન્સન વડાપ્રધાન અહીંયાથી નીકળશે ત્યારે પણ અહીંયા દર્શાવવામાં આવશે। એટલે કે ગુજરાતી ઝાંખી તેઓ અહીંયાથી લઈને જાય તે પ્રકારનો પ્રયાસ જે છે તે અહીંયા કરવામાં આવે છે। જે પ્રકારે બોરિસ જોન્સનના પ્રવાસની જો વાત કરવામાં આવે તો બોરિસ જોન્સન 8:15 વાગ્યાની આસપાસ તેઓ અહીંયા એરપોર્ટ પર પહોંચીને હોટલ પર જશે, હોટલ બાદ તેઓ એનએક્સી જશે, એનએક્સી બાદ તેઓ આગળ કાર્યક્રમમાં વધતા બોરિસ જોન્સન જે છે તે સાબરમતી આશ્રમ જશે, તે બાદ હાંસોલ રવાના થશે ગુજસેલથી, અને તે બાદ હેલીપેડ બાબતે મારફતે પંચમહાલ તેમનું આગમન થશે અને ત્યાં જેસીબી પ્લાન્ટમાં તેઓ મુલાકાત કરશે। આ પ્રકારનો પ્રવાસ જે છે તેમનો અહીંયા નક્કી કરવામાં આવ્યો છે અને ગાંધીનગર ખાતે પણ તેઓનો એક પ્રવાસ જે છે તે અહીંયા નક્કી કરાયો છે। એટલે કે આખા દિવસ દરમિયાન આ પ્રકારે કાર્યક્રમો ચાલુ રહેશે અને જ્યાં સુધી આ પ્રવાસ ચાલશે અહીંયા
150 જે ગાંધી આશ્રમ સુધી, ત્યાં સુધી આ 45 સ્ટેજ ઉપર જે છે તે અલગ અલગ કલાકારો પોતાની કલા જે છે તે રજૂ કરશે, ગુજરાતી ઝાંખી રજૂ કરશે, જેથી કરીને વિશેષ પ્રકારની ઝાંખી વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદ ગુજરાત ખાતેથી પોતાના દેશમાં લઈ જઈ શકે અને એ કહી શકાય છે અલગ પ્રકારનું સ્વાગત જ્યારે તેમનું કરવામાં આવતું હોય ત્યારે કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે પોલીસ બંદોબસ્ત પણ જે છે તે આખા રૂટમાં અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેકને સૂચના આપી દેવામાં આવી છે કે જ્યારે બોરિસ જોન્સન આ રૂટ ઉપરથી નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની તેમને હાલાકી ન પડે, તકલીફ ન પડે, સ્થાનિકોને પણ અહીંયા તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા રાખવા માટે સૂચના આપીને વિશેષ પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ વિભાગ, કલાકારો, સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા કરી દેવામાં આવી છે. અને હવે માત્ર રાહ જોવાઈ રહી છે કે અહીંયાથી વડાપ્રધાન જે બોરિસ જોન્સન છે તે ક્યારે નીકળે. કેમેરામેન હિરેન ખલાસ સાથે દર્શન ટાવર, TV9 અમદાવાદ. તો એરપોર્ટથી તેઓ હયાત હોટલ જવા માટે રવાના થવાના છે અને પીએમ જોન્સન આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાત રિજન્સીમાં રોકાશે. તેમનો બુલેટ પ્રૂફ સ્યુટ રિવરફ્રન્ટ ફેસિંગ છે અને બ્રિટિશ ડેલિગેશન માટે હોટેલના 9મા અને 10મા માળ સહિત 80 રૂમ બુક કરવામાં આવ્યા છે, જે બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત પણ લેવાના છે. તો મહત્વનું છે કે તમે જેમ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બોરિસ જોન્સન એરપોર્ટ પર પહોંચી ગયા છે અને તેમના અગાઉ સ્વાગત માટે લોકો પણ ઉત્સાહ દેખાડી રહ્યા છે. બહેનો છે તે ગરબાની તૈયારી કરી રહી છે અને બીજી તરફ જે દ્રશ્યો ચાલી રહ્યા છે તે હોટેલના છે કે જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આ એ હોટેલ છે કે જ્યાં બોરિસ જોન્સન રોકાણ કરવાના છે. બોરિસ જોન્સનની સાથે તેમનું જે ડેલિગેશન આવ્યું છે એ પણ આ જ હોટેલમાં રોકાણ કરશે. આ હોટેલના દ્રશ્યો અમે તમને દેખાડી રહ્યા છીએ કે હોટેલની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. તો બીજી તરફના જે દ્રશ્યો છે તે બોરિસ જોન્સનના આગમન પહેલાના દ્રશ્યો છે કે જ્યાં લોકો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગતમાં કોઈ પણ પ્રકારની કમી નથી રાખવામાં આવી. ગુજરાતી પરંપરા પ્રમાણે પણ તેમનું સ્વાગત કરવામાં આવશે.